ત્રણ સાત 2022ના રોજ અલ્પાબેન વિલેશભાઈ પરમાર તેઓ ભક્તિનગર પોલીસ સ્ટેશને ફરિયાદ અર્થે આવેલા કે કોઈ અજાણ્યા ઈસમો આવીને તેમના હસબન્ડ છે જે વિલેશભાઈ નરસિંહભાઈ પરમાર તેમનું અપહરણ કરી ગયેલ છે અને તેમની પાસે એક જે કિયા ગાડી છે કિયા સેલ્ટોસ એ ગાડી પરત આપવાની માંગણી કરી રહ્યા છે આ ફરિયાદ જેવી તેમણે આપી તો તાત્કાલિક જ ભક્તિનગર પોલીસ અને રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ અંગે તપાસ ચાલુ કરવામાં આવી અને તપાસ દરમિયાન એવી જાણકારી મળી કે ભાઈ આ વિલેશભાઈ નરસિંહભાઈ પરમાર છે તેમને એક મિલનભાઈ મનીષભાઈ પંડ્યા કરીને એક વ્યક્તિ છે રાજકોટના જે મૂળ સુરતના રહેવાસી છે એમની પાસેથી થોડા સમય પહેલાં અમુક પૈસા વ્યાજે આપેલા હતા અને એના બદલામાં કિયા સેલ્ટોસ ગાડી મેળવેલી હતી આ કિયા સેલ્ટોસ ગાડી જે છે એ મૂળ રાજેશ પેરુલાલ જોશી મૂળ વિજયનગર અજમેરના રહેવાસી છે તેમના ભાઈના નામે છે અને આ મનીષભાઈએ પણ પોતે એમની પાસેથી પોતે કિયા ગાડી રાખેલી હતી કે ભાઈ તમારે જે પણ ગાડીના પૈસા છે હું ચૂકવી દઈશ ગાડી તમે મારા નામે કરી દો મનીષે પોતે પૈસાની જરૂર હોય એટલે વિલેશભાઈ પાસેથી પૈસા લઈને બદલામાં ગાડી આપેલી હતી જ્યારે આ રાજેશભાઈ વેરુભાઈ વેરુલાલ જોશી પોતાની જે કિયા ગાડી છે તેની ઉઘરાણી માટે થઈને રાજકોટ આવેલા કે ભાઈ મારી ગાડીના હપ્તા ક્રોસ થાય છે ને તમે મારી ગાડી મને પરત કરી દો ત્યારે આ મનીષ પંડ્યા દ્વારા એવું જણાવવામાં આવે છે કે ભાઈ આ ગાડી છે અમે વિલેશભાઈ જે છે એમને આપી દીધેલી છે તમે એમની પાસેથી મેળવી લો સ્વાભાવિકપણે વિલેશભાઈ પરમાર છે તેમણે ગાડી આપવાની ના પાડી દીધેલી કારણ કે પોતે વ્યાજે પૈસા આપેલા હતા આ વાતને ધ્યાનમાં રાખી અને રાજેશભાઈ ભેરુલાલ જોશી રાધેકૃષ્ણ ભારમલ ઉર્ફે ભારમલ વઘારામ ગુજ્જર અને શિવરાજસિંહ સુજાનસિંહ રાજપૂત જે આ ત્રણ લોકો મહિન્દ્રાની એક્સયુવી 300 ગાડીમાં રાજસ્થાનથી રાજકોટ આવેલા હતા તેમણે આ વિલેશભાઈને જબરદસ્તીથી ગાડીમાં બેસાડી અને તેમનું અપહરણ કરેલું હતું અને અપહરણ દરમિયાન તેમને રાજકોટથી ચોટીલા અને ચોટીલાથી અમદાવાદ લઈ ગયેલા હતા એ રસ્તામાં આ દરમિયાન તેમણે સતત આજે આ કામના જે ફરિયાદી છે અલ્પાબેન વિલેશભાઈના પત્ની તેમની પાસેથી કિયા સેલ્ટોસ ગાડી પરત કરી દેવાની માંગણી કરેલી છે અને પોતે ચોટીલામાં પોતાના રાજસ્થાનના પોતાના જ ગામની આજુબાજુના અમુક વ્યક્તિ રામલાલ શિવરાજ જાટ પ્રેમચંદ શ્રવણલાલ જાટ અને જીવરાજ બલરામ ચૌધરી આ ત્રણ વ્યક્તિઓ જે ચોટીલાની આજુબાજુના વિસ્તારમાં વર્ષોથી કામ કરતા હતા આ ત્રણને ગાડી સોંપી દેવાની તેમને દબાણ કરેલું અને જો ગાડી સોંપવામાં નહીં આવે તો વિલેશભાઈને પોતે કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડશે અને તે પરત નહીં આવે આ પ્રકારની ધમકીઓ આપેલી હતી બનાવને ધ્યાને લઈ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ભક્તિનગર પોલીસ અને અન્ય રસ્તામાં અમદાવાદ પોલીસમાં સેટેલાઇટ પોલીસ સ્ટેશનની જે ટીમ હતી તેમની મદદ લઈ રાજેશભાઈ રાધેકૃષ્ણ અને શિવરાજસિંહ આ ત્રણ વ્યક્તિઓ જે વિલેશભાઈને ઉઠાવીને લઈ ગયેલા હતા તેમને અમદાવાદ ખાતેથી વચ્ચેથી જ અટકાયત કરી અને વિલેશભાઈનો આબાદ બચાવ કરવામાં આવેલો છે આ સિવાય જે અન્ય ત્રણ આરોપી હતા પ્રેમચંદ જીવરાજ અને રામલાલ જેઓ ચોટીલા ખાતે ગાડી મેળવવાની ફિરાકમાં હતા એ ત્રણેયને પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ભક્તિનગરની ટીમે કોર્ડન કરી ચોટીલાથી ધરપકડ કરેલ છે આ ઉપરાંત તેમની પાસેથી આશરે ટોટલ 12 લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે વિલેશભાઈનો આબાદ બચાવ થયેલો છે અને હાલ કુલ રાજસ્થાનના અલગ અલગ વિસ્તારના 6 અને મનીષ પંડ્યા આમ કરીને ટોટલ 7 આરોપીઓ હાલ ભક્તિનગર પોલીસની કસ્ટડીમાં છે એમના તરફથી એવો કોઈ સ્પષ્ટ ઈરાદો નહોતો કે કોઈ સ્પેસિફિક જગ્યાએ એમને લઈ જવા એમનો ઈરાદો એવો જ હતો કે કોઈ પણ રીતે દબાણ કરીને અમને ઉઠાવી જઈએ અને ઘરે દબાણ કરવામાં આવે તો ગાડી છે એ પરત મળી જાય અને પછી કોઈ પણ જગ્યાએ આને અવારું જગ્યાએ છોડીને પોતે નીકળી જાય હા જ્યારે આ વિલેશભાઈનું અપહરણ કરવામાં આવ્યું ત્યારે મનીષ રાજકોટ જ હતો અને જેવી ખબર પડી એટલે પોતે છુપાઈ ગયેલો હતો પણ લોકલ પોલીસે પોતાની હ્યુમન ઇન્ટેલિજન્સનો થોડો ઉપયોગ કરી અને મનીષની કસ્ટડી મનીષને તરત જ અટક કરેલો હતો અને ત્યારબાદ આગળની બધી માહિતી મેળવેલી હતી મનીષ હતો અહીંયા કે અહીંયા રહેતો હતો મનીષ રાજકોટમાં
રાજકોટમાં પોતે મૂળ સુરતનો રહેવાસી છે અને છેલ્લા થોડાક ટાઈમથી રાજકોટમાં આવીને વસેલો છે. નાનો મોટો લે વેચનો ને એવો ધંધો કરે છે પોતે. રાજકોટથી જ એને અટક કરવામાં આવેલો છે. નથી, કોઈ આરોપીઓનો હજી સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ અમારા ધ્યાન નથી આવ્યો. ના, પોતે આ જે રાજેશ ભેરુલાલ જોશી છે એના સગા ભાઈના નામે આ કિયા સેલ્ટોસ ગાડી હતી. એ ભાઈ મરણ ગયેલો હતો ત્યારબાદ આ ગાડી પોતે એને વેચી દેવી હતી, તો આ મનીષ પંડ્યાને વેચેલી છે. અને મનીષે એવું કીધેલું કે ભાઈ હું તમને તમારા જે ગાડીના હપ્તા છે હું ભરી દઈશ. હપ્તા ભરવાનું એ ચૂક્યો એટલે આ લોકોએ પાછી ગાડી મેળવવા માટે તજવીજ કરી. મનીષ જે છે એ પોતે ટૂર્સમાં અને ટ્રાવેલ્સનું ને બધું આ જે પેલા ટુરિઝમમાં જે લોકો જતા હોય છે આખી બસ કરીને એક સાથે એનું થોડું ઘણું કામ કરતો હતો. આ દરમિયાન એનું અવારનવાર રાજસ્થાન જવાનું થતું હતું, એ દરમિયાન આ લોકો સંપર્કમાં આવેલા છે. એ હાલ પૂછપરછ કરવાની બાકી છે. સેટેલાઇટ પોલીસમાં જ્યારે અમારા અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવી કે ભાઈ આ પ્રકારની એક શંકાસ્પદ ગાડી છે અને અમારે ત્યાંથી આવી રીતે એક ભોગ બનનાર છે એમને ઉઠાવીને લઈ જાય છે, તાત્કાલિક એમની ટીમ દ્વારા લોકલ લેવલે બેરિકેટિંગ કરી અને વાહન ચેકિંગ ચાલુ કર્યું. એ દરમિયાન એમને વેરીફાઈ કર્યું કે ભાઈ આ જ માણસ છે, અમારી સાથે સંપર્કમાં હતા અને ત્રણે ત્રણ આરોપી અને ભોગ બનનાર જે છે એ મળી ગયેલા હતા. સતત એમની સાથે વાત કરાવતા હતા, ફોન કરીને દબાણ એમની પત્નીને વાત કરાવતા હતા અને એક જ દબાણ હતું કે ભાઈ તમે તમારા હસબન્ડ અમારી સાથે જ છે અને ગાડી પાછી અમને આપી દો તો અમને સહી સલામત અમે છોડી દઈશું. નથી એવો કોઈ બનાવ બનેલો.